ભાવનગર સહિત જિલ્લામાં સારો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ વરસાદની સાથે સાથે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પણ છતી થઈ રહી છે. પાણીતારા શહેરમાં આવેલ ગુજરાત ટુરિઝમની હોટલ સુમેર સામે જ ગંદકીના થર જામ્યા હોય, શું વિદેશીઓ પણ ભારતની ગંદકી જોશે? ભાવનગર જિલ્લામાં આવેલ ગુજરાત ટુરિઝમની એકમાત્ર હોટેલ જેના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં આવેલ છે, જૈનો જ નહીં પરંતુ દેશ વિદેશથી પાલિતાણા ખાતે ટુરિસ્ટો યાત્રાળુઓ આવતા હોય છે. તેમના મનમાં પાલિતાણા વિશે કંઈક અલગ જ છાપ હોય છે, પરંતુ તેઓ પાલિતાણાના પ્રવેશ દ્વારે પહોંચતા જ જે મનમાં સારી સાપ લઈને આવ્યા હોય તે અહીંના દ્રશ્યો જોતા જ ભૂંસાઈ જાય છે. કારણ કે પાલિતાણાના પ્રવેશ દ્વારે આવેલ હોટેલ સુમેરુ જકાતનાકા તેની આજુબાજુના રોડ પર વરસાદી પાણીને કારણે ગંદકીથી થર જામ્યા છે. હવે ભાઈ આ જગતનાકે પાણીનો નિકાલ કરો, અવારનવાર અહીંયા માણસો પડે, અકસ્માત થાય છે અને માણસો પડે છે, એટલે આ જગતનાકે પાલિતાણા જગતનાકા પાણીનો નિકાલ કરો એ અમારી તમારી આગળ અરજ છે. નગરપાલિકામાં જાણ કરી હતી વેપારીઓ દ્વારા? હા કરી હતી, પણ કોઈ આવ્યા નહીં. આ રોડ પરથી રોજબરોજ યાત્રાળુઓ, ટુરિસ્ટો, હીરાઘસવો, વેપારીઓ અને આજુબાજુના ગામના લોકો પસાર થતા હોય છે. જોકે આજુબાજુના વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરોળ તંત્ર દ્વારા આ ગંદકીવાળો અને ભરાયેલા પાણીના ખાડાઓ સાફ કરવાનું સૂચતું નથી. કિરીટ સાગઠિયા, ZS TV, પાલિતાણા. હવે આ પાલિતાણાની અંદર જગતનાકા વિસ્તારની અંદર આ પાણીના ખાડા અહીંયા એટલા બધા ભરાય છે, લોકોને કેટલી હાલાકી પડે છે. તંત્રના વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યારેય કાંઈ ધ્યાન ન આપ્યું અને ખરેખર આપવા જેવું છે. અહીં અકસ્માતનો ભય એટલો બધો રહે છે, આજુબાજુમાં દુકાન છે. આ હાલાકી જો અત્યારે લેડીઝ જો હાલી રહી, જો તમે નજરે જોઈએ કાંઈ એવું છે. આ ખરેખર તંત્રએ ધ્યાનમાં લીધા જેવું છે અને તંત્ર કાંઈ ધ્યાનમાં લઈ અને આગળ કાર્યવાહી કરે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ, તો આનો અમલ થાય એવું કંઈ યોગ્ય થાય.